અમીરગઢના ખેડૂતોએ મેકેન કંપની પાસેથી બટાકાનું બિયારણ ખરીદ્યું હતું. જો કે આ બિયારણનું વાવેતર કર્યા બાદ બટાકા ઉગ્યા નહીં અને ખેડૂતોને આર્થિક નુકસાન થતાં ખેડૂતોએ કંપની પાસે નુકસાનની વળતર માંગતા કંપનીએ હાથ અધ્ધર કરી દેતા અને એક ખેડૂત ઉપર ખોટા કેસ કરતા આજે અમીરગઢ મામલતદાર કચેરીએ ખેડૂતો ધરણા પ્રદર્શન યોજીને ચીમકી ઉજ્જારી કે જો એક મહિનામાં કંપની ખેડૂતોને વળતર નહીં આપે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરશે. મેકેન કંપની ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો પાસે કરાર કરીને બટાકાનું વાવેતર કરાવતી હોય છે અને ત્યારબાદ તેઓ સારું ઉત્પાદન થાય તો ખેડૂતો પાસેથી પાક ખરીદતી હોય છે. જો કે મેકેન કંપની ઉપર વિશ્વાસ રાખીને અમીરગઢના ખેડૂતોએ બટાકાનું બિયારણ લીધું હતું અને તેનું વાવેતર પણ કર્યું હતું. જો કે કંપનીએ ખેડૂતોને વિશ્વાસમાં લઈને બિયારણનું બિલ પણ આપ્યું નહોતું અને બિયારણનું સર્ટિફાઈડ નકલ આપી નહોતી અને બિયારણની બેગ ઉપર લાખનું સીલ પણ નહોતું. જો કે કંપનીએ બિયારણ સારું હોવાનું કહીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને બિયારણનું વાવેતર કરાવ્યું હતું. જો કે ખેડૂતોએ કંપનીને પૈસા ચૂકવી દઈ સારા ઉપજની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ બટાકાનું બિયારણ ખૂબ જ હલકી કક્ષાનું નીકળતા ખેડૂતોને બટાકાની ઉપજ થઈ ન હતી અને અમીરગઢ વિસ્તારના ખેડૂતોને કંપનીએ કરોડો રૂપિયાના ખાડામાં ઉતારી દેતા ખેડૂતોને છેતરતા ખેડૂતોએ કંપનીને રજૂઆત કરતા કંપનીએ તેમને નુકસાની વળતર આપવાની ખાતરી આપી હતી. જો કે ત્યારબાદ કંપનીએ હાથ અધ્ધર કરી દીધા હતા અને અમીરગઢના એક ખેડૂત ઉપર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ કરીને ખેડૂતોને દબાવવાની કોશિશ કરતા ખેડૂતોએ કલેક્ટર, ખેતીવાડી અધિકારી સહિત કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ પરિણામ ન આવતા આજે ખેડૂતોએ અમીરગઢ મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈને ધરણા પ્રદર્શન યોજી કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર આપીને ચીમકી ઉજ્જારી કે જો એક મહિનામાં કંપની ખેડૂતોને નુકસાનીનું વળતર નહીં આપે તો તેઓ મહેસાણા ખાતે આવેલ મેકેન કંપનીના પ્લાન્ટ ખાતે જઈને સામૂહિક આત્મહત્યા કરશે. મેકેન ફૂડ ઇન્ડિયા લિમિટેડ કરીને એક કંપની છે જે બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે. મહેસાણા જિલ્લાની અંદર એની ફેક્ટરી છે અને બાલીસાણાની અંદર એ કંપની છેલ્લા 10 વર્ષથી આ એરિયાની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે અને છેલ્લા 3 વર્ષથી એને અમને જે બીજ આપેલું, કંપની પોતે બીજ આપે છે, એ બીજ અમને ડુપ્લિકેટ આપેલું. એટલે 3 વર્ષથી અમે કંપનીને, અમારે બહુ મોટું નુકસાન થયું એટલે કંપનીની પાછળ ફરીને અમે રજૂઆતો કરી, કલેક્ટરશ્રીને કરી, મુખ્યમંત્રીશ્રી કરી, ખેતીવાડી ખાતાને કરી, એટલે કોઈ લોકોએ સાંભળ્યું નહીં. એટલે આજે અમે અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારે ધરનાનો પ્રોગ્રામ હતો એટલે અમે કંપનીને એવી રીતનું કહીએ છીએ કે જો કંપની એક મહિનાની અંદર અમારા પ્રશ્નનો જો નિકાલ નહીં લાવે તો કંપનીની આગળ જઈને અમે ધરણા પ્રદર્શન કરશું અને કંપનીને તાળા મારવાનો પ્રોગ્રામ કરશું. અમારા અમુક ખેડૂતોની એવી પરિસ્થિતિ એટલા બધા દેવા નીચે દબાઈ ગયા છે કે ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર પ્રેરિત થયા છે. એટલે જો કોઈ પણ ખેડૂત આત્મહત્યા કરશે તો મકેન કંપનીના મેનેજર ગુપ્તા, અવિનાશ ગુપ્તા અને વિજયપાલ નામના 2 વ્યક્તિઓ એ જવાબદાર રહેશે. અમીરગઢના ખેડૂતોને મેકેન કંપની છે મહેસાણા પાસે આવેલી, એને છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને હલકું બટાકાનું ખરાબ નોન સર્ટિફાઈડ બજારનું ને ચાલે નહીં એવું ખરાબ બિયાણ આપીને લાખો કરોડોના ખાડા ઉતારી દીધા છે. હજી અત્યારે ખેડૂતો રોઈ રહ્યા છે. કેટલી ફરિયાદો કરી કોઈ મેકેન કંપનીનો માણસ, પુષ્પેન્દ્ર, પહેલાં ભાઈ પુષ્પેન્દ્ર અમૃતલાલ અને પરમેશ્વર અને કંપની મેનેજર અવિનાશ ગુપ્તા કોઈ સાંભળતા નથી અને ખેડૂતોને ધમકી, અમૃતલાલ માણસ તો ખેડૂતોને ધમકી આપે છે. ખેડૂતોને એમ કહે છે કે તમે જો કોઈ ફરિયાદ કરી ભારતીય કિસાન સંઘમાં બટાકાની કે સરકારમાં ફરિયાદ કરી તો તમારા ઉપર હું દિલ્હી કેસ કરીશ ને તમને ત્યાં જેલ પુરાવી દઈશ. એવા એક બાગડના એક ખેડૂત અમૃતભાઈ પશાભાઈ પટેલ ઉપર એ લોકોએ દગો કરી, ફટકો કરી, વિશ્વાસઘાત કરી કેસ કર્યો છે તે દિલ્હીમાં. કોર્ટો અહીં ગુજરાતમાં છે, બટાકા ગુજરાતમાં વવાય છે. ખેડૂતો એક બાગડ બટાકા વાયા હતા અને એને ફસાવવા માટે, ખેડૂતને દબાવવા માટે હિટલર શાહી ચાલી રહી છે. શું અમીરગઢ કોર્ટ નથી, પાલનપુર કોર્ટ નથી? તો ખેડૂતોને ધમકી આપે છે, દબાવે છે. અગુણી ખેડૂતોને એક વર્ષનું 1,27,84,000 નુકસાન થયું છે. કોઈ કંપનીવાળો બેસવા તૈયાર નથી. 28 ફોન કર્યા મેનેજરને, 6-8 રજીસ્ટર કરી ને એક વખત રૂબરૂ ગયા. પ્રતિભાઈ તમે ક્યાં માંગ રહ્યા હો? તમે ક્યાં? તમે કિસાન સાહેબ જૂઠે હો. ઓફિસમાં બેઠા બેઠે હજારો ફરિયાદો કરી, અનેક ફરિયાદો, અમારા બટાકા જોવા આવો, બટાકા ખરાબ બગડી ગયા છે, જોવા જ ના. તું કિસાન ખલે ગલત હો, કિસાન જૂઠે, સાહેબ એમ અમને ખેડૂતો જૂઠા પાડી છે અને માથાભાર એ કંપની
અને ખરેખર માથાભારી કંપની ખેડૂતોને ધમકાવે છે અને શું બતાવે છે ખબર છે, મારી કંપની મેરે કંપની કા માલિક ટોરન્ટમ બેઠા હે, મેરી કંપની અમેરિકા ગઈ, તુમ હમારા કુછ બિગડને વાલે નહીં હો, એવી ખેડૂતો ધમકી આપે છે અને ખેડૂતો ને બિલકુલ પાયમાલ કરી નાખ્યા છે, બરબાદ કરનાર ખેડૂતો પોતાના ઘરનું અનાજ વેચીને બટાકા કેવી મોંઘી ખેતી છે, બટાકામાં કેટલો ખર્ચ થાય છે, કેટલો એને ખેડાઈ થાય છે, કેટલો ડીગરનું પડું 1000 રૂપિયા છે, DAPના ભાવ યુરિયાના ભાવ, તમે ઘણો મજૂરી ખેડૂત બિચાર કંગાલ થઈ ગયો, બટાકા ના ઉગે એટલે હો ચાલ તમારે બીજના પૈસામાં, પણ ખેડૂતને 10 લાખનો પાક ફેલ ગયો એનું શું? એટલે અમે સરકારમાં આની રૂપાણી સાહેબને 4 ફરિયાદ આપી, પછી નીતિન પટેલે 2-3 ફરિયાદ આપી, કૃષિમંત્રી ફરદુ સાહેબને 4 ફરિયાદ આપી, જાઓ તમારું કામ થઈ જશે, જાઓ થઈ જશે, હજી સુધી કોઈના પેટમાં પાણી હલતું નથી, ખેતીવાડી ખાતાને ફરિયાદ આપી, ખેતી ખેડવાળી ખાતાની જવાબદારી આપી, કોઈ જોવા નથી આવ્યા, તપાસ કરવા નથી, બધાને પેટમાં પાણી હલતું જ નથી, ખેડૂત જે આજ જેનું જે થવાનું થાય, બાકી કોઈને પડી જ નથી ખેડૂતને ખરેખર. એટલે ભારતીય કિસાન સંઘ આજે અમે મામલતદાર ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે અને અમારો છેલ્લો ખેડૂતો નિર્ણય છે, 1 મહિનાની અંદર જો બેકન કંપની ખેડૂતોને વળતર નહીં ચૂકે અને સમાધાન નહીં કરે અને પહેલાં ખેડૂત ઉપર કરેલો કેસ પાછો નહીં ખેંચે તો અમે એની કંપની આગળ બધા ખેડૂતો એને આત્મવિલોપન કરશું. એમાં એ લોકોની જવાબદારી મેનેજર અવિનાશ ગુપ્તા, પુષ્પેન્દ્ર અમૃતલાલ અને પરમેશન રહેશે અને મહિપાલ સિંઘ રહેશે એની જવાબદારી. બનાસકાંઠાના ખેડૂતોને મેકેન કંપનીએ વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયા લઈને તેમને બટાકાનું બિયારણ આપીને તેમની સાથે છેતરપિંડી કરતા ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબાવ્યા છે અને ખેડૂતો દેવાદાર બન્યા છે. ત્યારે અમીરગઢના 19 ખેડૂતોએ મેકેન કંપની પાસે કરોડો રૂપિયાનું વળતર માંગ્યું છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને ન્યાય અપાવે અને જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરશે. હવે જોવાનું એ રહ્યું કે દેવાદાર બનેલા ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે કે કેમ તે જોવું રહ્યું.